ના ભાઈ ઓફિસે અહીંયા આગળ કામ ભૂલી ગયા તો ભાઈ ઓફિસે જઈએ. હા એકદમ યાદ આવ્યું, ચાવી રહી ગઈ તો ચાવી લેવાની જ રહી ગઈ, ચાવી લેવા જઈએ. મારે આમ જવાનું હતું એકચ્યુઅલી, અને મારે યુટર્ન મારવાનું હતું એટલે. હા વાત સાચી છે. હા આમાં તો શું કહેવાનું હોય, પહેરવું તો જોઈએ જ. ભૂલી ગયા કે એવું કંઈ? હા ભૂલી ગયો. તમે જ નથી પહેરી? નથી ફાવતું એટલા માટે. આ બહાના એ બેદરકાર લોકોના છે જેમણે પોતાના જીવની કોઈ પરવાહ નથી. આ લોકો પોતાના જીવની સાથે અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમમાં મૂકે છે. નિયમો તો આ લોકો માટે તોડવા માટે હોય તેવું જ ફલિત થાય છે. નિયમોને ઘોળીને પી ગયેલા શહેરીજનો નિયમ તોડવા પાછળ પણ હાસ્યાસ્પદ બહાના શોધી લે છે. ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં વાહન ડ્રાઈવ માટે કડક નિયમો લાગુ કરવા સરકારને ટકોર કરી છે. અમદાવાદમાં 22 જૂનથી 30 જૂન સુધી રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને હેલ્મેટ અંગે ડ્રાઈવ પણ ચાલી. વાહન ચાલકો પાસેથી કરોડો રૂપિયા દંડ પણ વસૂલી લીધો. પણ 10 દિવસ બાદ સ્થિતિ જેમની તેમ. ન તો પોલીસને નિયમોનું પાલન કરાવવામાં રસ છે, ન તો વાહન ચાલકોને પોતાના જીવની કોઈ પરવાહ. ડબલ હેલ્મેટની અમલવારી કરવાની વાત છે, પણ માર્ગ પર તો એક હેલ્મેટવાળા પણ શોધે જડે એમ છે. આ છે અમદાવાદનું વ્યસ્ત રહેતો સીજી રોડ, જ્યાં રોંગ સાઇડ આવતા વાહન ચાલકો અન્ય વાહન ચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. જ્યારે વીટીવીની ટીમે નિયમો તોડનારા પાસેથી કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો કંઈક આવા જવાબ મળ્યા. ના ભાઈ ઓફિસે અહીંયા આગળ કામ ભૂલી ગયા તો ભાઈ ઓફિસે જઈએ. હા એકદમ યાદ આવ્યું, ચાવી રહી ગઈ તો ચાવી લેવાની જ રહી ગઈ, ચાવી લેવા જઈએ. હા મારે આમ જવાનું હતું એકચ્યુઅલી, અને મારે યુટર્ન મારવાનું હતું એટલે. હા વાત સાચી છે. હા છે ને, ના ના મને એકચ્યુઅલી મોડું થતું તો રહી ગયું હતું પહેરવાનું ઉતાવળમાં. હા વાત સાચી છે. ના જરાય નહીં સાંભળ્યું. બહાના તો એવા કરશે કે આજે જ નિયમ તોડ્યો અને આજે જ હેલ્મેટ ભૂલી ગયા. પણ નિયમોની કોને પડી છે? અહીં તો ટુ વ્હીલર પર 3 સવારી જાય છે. કેટલાક ચાલુ ડ્રાઇવિંગે ફોનમાં વ્યસ્ત છે. તડકો ન લાગે એના માટે યુવતીઓએ દુપટ્ટા તો યુવકોએ ખાસ પ્રકારના ચહેરા પર કવચ લગાવ્યા છે. પણ હેલ્મેટ તો ન પહેરવાનો પ્રણ લીધો હોય તે માર્ગો પર ટુ વ્હીલર લઈને નીકળી પડે છે. હેલ્મેટ વિના નીકળેલા લોકોના બહાના પણ અજબ ગજબના હતા. બસ હાઈકોર્ટ દ્વારા કીધું છે કે હેલ્મેટ ફરજિયાત છે, હેલ્મેટ નથી પહેર્યું, તમે શું કહેશો? આમાં તો શું કહેવાનું હોય, પહેરવું તો જોઈએ જ. ભૂલી ગયા કે એવું કંઈ? હા ભૂલી ગયો. ભૂલી ગયો, કાલથી હેલ્મેટ પાકું ચોક્કસ પહેરીશું. કે રવિવારની રજા? ના ના કાલથી પહેરીશું, આ ચોક્કસ પહેરીશું કાલથી. અમદાવાદમાં હેલ્મેટ ફરજિયાત છે, હાઈકોર્ટનો હુકમ છે, પહેર્યું નથી તમે, શું કહેશો? પહેરવું જોઈએ. તમે જ નથી પહેર્યું? પહેરવું. નથી ફાવતું એટલા માટે. નથી પહેર્યું, સાચી વાત છે તમારી. પહેરીશું હવે, કાલથી જ પાકું પાકું. કાલથી કાલથી પહેરીશું. ભૂલી ગયા પણ આજે હું ભૂલી ગયો હેલ્મેટ. અરે ઉતાવળનું કામ હતું એટલે રહી ગયું, અહીંયા બાજુમાં જ રહું છું, નજીકમાં. નહીં નહીં રેગ્યુલર. અહીં સવાલ નિયતનો છે, નિયમનો નહીં. નિયમ તો પાળવા માટે જ બનતા હોય છે, પણ નિયત સાફ હશે તો જ અમલવારી થશે. ટ્રાફિક નિયમનમાં પોલીસ વર્ષોથી નિષ્ફળ જ રહી છે. આ જ કારણોસર બેફામ ડ્રાઇવિંગ કરનારા લોકોને અને નિયમો તોડનારાઓને મોકળું મેદાન મળે છે. વધતા અકસ્માતોને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ કડક નિયમો લાગુ કરવા ટકોર કરી છે. સરકારથી લઈને પોલીસ સ્ટાફ એક્શનમાં આવે છે. થોડા દિવસ ડ્રાઇવ ચાલે છે, પણ બાદમાં ન તો 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ દેખાય છે કે ન તો ડ્રાઇવ માટે એક્શનમાં આવેલી પોલીસ ટીમ. આ લોકોના રોંગ સાઇડ ચલાવવાવાળાના બધાના લાઇસન્સ જપ્ત કરી લો કાયમ માટે. અંગ્રેજોએ જ્યારે આપણને આઝાદી સોંપી ત્યારે એ લોકો શું કહીને ગયા હતા, આ દેશમાં લો એન્ડ ડિસિપ્લિન છે જ નહીં. સીજી રોડની આખા અમદાવાદમાં મારે 65 વર્ષથી હું આ પહેલાં ટુ વ્હીલ ચલાવતો, ફોર વ્હીલ ચલાવવું, અત્યારે રિટાયર છું, ક્યારેક નીકળું છું. પણ આ લોકોનું જે ડ્રાઇવિંગ જોઈને મને એમ થાય, ખરેખર આ યંગ લાઈફ અમારા જે ઉંમર લાયકને તો મારી નાખે આ લોકો. અને પાછા અમને એમ કે કાકા તમે રોંગ સાઈડ છો.
લોકોના જીવને જોખમમાં મૂકી રહેલા વાહન ચાલકો ઉપર અંકુશ લગાવવા પોલીસે ટ્રાફિક સિગ્નલ પર કેમેરા પણ લગાવ્યા છે. ઓનલાઈન મેમોથી લઈને બ્રિજના છેડે ઓવરસ્પીડ વાહન ચાલકો માટે કેમેરા લગાવ્યા છે. પણ જ્યાં સુધી જનતા પોતે નક્કી નહીં કરે કે નિયમનું પાલન તો કરવું જ પડશે, ત્યાં સુધી કોઈ જ ડ્રાઈવ રંગ નહીં લાવે. અમદાવાદમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો ખરેખર માથાનો દુખાવો બન્યા છે. ઘણીવાર નિર્દોષ લોકો તેનો ભોગ પણ બને છે. પણ બેદરકાર લોકોને દંડવામાં અને નિયમોનું પાલન કરાવવામાં ક્યાંક ટ્રાફિક પોલીસ જરૂરથી નિષ્ફળ રહી છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.